जय स्वामीनारायण कणबा गुरुकुल में आप सब बाळकों नु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 11 मां प्रकरण 4 आमनोन पार्ट 1 एनी थियरी विषे आपणे आज अभ्यास करीशुं। तो नामानी अंदर आमनोंद ए एक महत्वनु प्रकरण छे, तो आज आपणे एनी थियरी जोईए। प्रश्न नंबर 1, आमनोंद एटले शुं? तो आमनोंद ए नामानो मूळ एटले के पायानो चोपड़ो छे। आमनोंद कोने कहेवाय? तो के धंधाना आर्थिक व्यवहारोने नामाना नियमों प्रमाणे तारीखना क्रम में सौ प्रथम जे चोपड़ा में नोंधवामां आवे तेने आमनोंद कहेवाय। आमनोंद ए नामानो मूलभूत अने पायानो चोपड़ो छे, कारण के धंधाना आर्थिक व्यवहारोने आपणे सौ प्रथम आमनोंदना चोपड़ामां नोंधवामां आवे छे। आपणे आगळ जोईए, फ्रेंच शब्द जोरनो अर्थ दिवस थाय छे, तेना परथी जर्नल शब्द बन्यो, जेनो अर्थ धंधाना दैनिक व्यवहारोनी नोंध एवो थाय छे। अंग्रेजी शब्द जर्नल मूळ लेटिन भाषानो छे, जेनो अर्थ डायरी के नोंध थाय। आमनोंद ए नामानो मूलभूत अने पायानो खूब ज महत्वनो आ चोपड़ो छे, जेथी नामू लखवा माटे आपणे हिसाबो लखवा माटे सौ प्रथम धंधाना आर्थिक व्यवहारोने आपणे आ आमनोंदमां नोंधीशुं। ત્યારબાદ નાના વેપારીઓ જેના વ્યવહારો ઓછા હોય તેવા વેપારીઓ પોતાના વ્યવહારો એક નાની ડાયરી અથવા તો નાની ચોપડીમાં નોંધે છે, જેને આપણે કાચી નોંધ કે ટાંચણ કે ટિપ્પણ કહે છે, જે આમનોંધનો જ એક ભાગ છે। પ્રશ્ન નંબર 2, આમનોંદની લાક્ષણિકતાઓ જણાવો। તો આમનોંદની લાક્ષણિકતામાં આપણે પહેલો મુદ્દો લઈએ, મૂળભૂત ચોપડો, એટલે મૂળભૂત એટલે કે પાયાનો ધંધાના આર્થિક વ્યવહારોની સૌ પ્રથમ નોંધ તેમાં થાય છે, તેથી તેને મૂળભૂત અથવા પાયાનો ચોપડો કહેવાય। બેવડી અસર, બેવડી એટલે આપણે આગળના પ્રકરણમાં તમે જોઈ ગયા, દરેક વ્યવહારની બે અસર આપણે આમનોંધમાં નોંધવામાં આવે છે। 3 નંબર, રકમના બે ખાના। તો બેવડી અસર મુજબ દરેક વ્યવહારની બે અસર બે ખાતા પર થતી હોય છે, જેમાં એક અસર ઉધાર થાય અને બીજી અસર જમા થાય। તો ઉધાર અને જમા થતી રકમના બે ખાના આમનોંધમાં રાખવામાં આવે છે। તારીખના ક્રમમાં લાક્ષણિકતા નંબર 4, તો કે આમનોંધના ચોપડામાં રોજે રોજ તારીખના ક્રમમાં તમામ વ્યવહારો તેમાં નોંધવામાં આવે છે। 5 નંબર, બાબત જે ટૂંકું નામ બાજે। તો આમનોંધની નીચે વ્યવહારની એક ટૂંકી સમજૂતી લખવામાં આવે છે, જેને બાબત જે અથવા બાજે કહેવાય। આ વ્યવહારની ટૂંકી સમજૂતી પરથી વ્યવહાર કયો છે, કયા પ્રકારનો છે એની આપણને માહિતી મળે છે, પરંતુ એની ટૂંકી સમજૂતી આમનોંધની બરાબર નીચે લખવામાં આવે છે, જેને બાજે અથવા બાબત જે કહેવાય। પ્રશ્ન નંબર 3, આમનોંધનું મહત્વ જણાવો। તો આમનોંધનું શું મહત્વ છે? તો પહેલો મુદ્દો છે તમામ વ્યવહારો, તો કે આમનોંધમાં તારીખના ક્રમમાં તમામ આર્થિક વ્યવહારો નોંધાય છે, બિન આર્થિક વ્યવહારો નોંધાતા નથી, એટલે તમામ વ્યવહારોની આમનોંધમાં નોંધ કરવામાં આવે છે। નંબર 2, વિગતવાર માહિતી।
તો વિગતવાર માહિતીની અંદર તમે જાણો છો કે આમનોદની અંદર નામાના નિયમ પ્રમાણે દરેક વ્યવહારની વ્યવસ્થિત નોંધ કરવામાં આવે છે, એટલે કે જે રકમ ઉધાર થતી હોય એ ઉધાર થશે અને જમા થતી હોય એને જમા કરવામાં આવશે, એટલે વ્યવસ્થિત નોંધ થતી હોવાથી આપણને વિગતવાર માહિતી મળે છે, ભવિષ્ય માટે ઉપયોગી. તો આપણે આગળ જોયું તેમ આમ નોંધની નીચે બાજે લખાય છે, તેથી ભવિષ્ય માટે આપણને ઉપયોગી માહિતી તેમાંથી મળી રહે છે. તો ચાર નંબર ખતવણીમાં સરળતા, તો આમનોંધની અંદર ઉધાર અને જમાના બે ખાના રાખવામાં આવે છે, તેથી આપણે આ વ્યવહારોની ખતવણી કરવામાં આવે ત્યારે ખૂબ જ સરળતા રહે છે. કારણ કે અહીંયા ઉધાર અને જમા બે ખાના હોય તો ખતવણીમાં પણ જે ખાતું ઉધાર થતું હોય તે ઉધાર લખવામાં આવશે અને જમા થતું હોય તે જમા લખવામાં આવશે, તેથી ખતવણીમાં સરળતા રહે છે. વ્યવસ્થિત નોંધ, વ્યવસ્થિત એટલે આમ નોંધની અંદર નામાના નિયમો મુજબ દરેક વ્યવહારની વ્યવસ્થિત નોંધ કરવામાં આવતી હોય છે, બરાબર. એટલે આમ નોંધમાં વ્યવસ્થિત નોંધ થાય છે કારણ કે નામાના નિયમ મુજબ દરેક વ્યવહારની તેમાં નોંધ કરવામાં આવે છે. છ નંબર ભૂલ રહિત હિસાબો. ભૂલ રહિત હિસાબો તો એની અંદર આપણે નામાના નિયમો મુજબ દરેક વ્યવહારની આમ નોંધમાં નોંધ થતી હોય છે, તેથી વ્યવહારની અંદર કોઈ ભૂલ રહેતી નથી, એટલે કે ભૂલ રહિત હિસાબો તૈયાર થાય છે. કારણ નામાના નિયમ પ્રમાણે જ આમ નોંધ કરવામાં આવતી હોવાથી હિસાબોમાં કોઈ ભૂલ રહેતી નથી. પ્રશ્ન નંબર ચાર, આમ નોંધનો નમૂનો જણાવી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આમ નોંધ જ્યારે લખીશું ત્યારે એના આમનોંધના દાખલાઓ આવશે. તો તારીખ, વિગત, ખાપા એટલે ખાતા વહી, પાના નંબર, ઉધાર અને જમા, આ આમનોંધનો નમૂનો છે. પાંચ ખાના આવશે. તો તારીખના ખાનામાં જે વ્યવહાર, કોઈ વ્યવહાર જે તારીખે થયો હોય તે તારીખ લખીશું. એટલે સૌ પ્રથમ આપણે અહીંયા વર્ષ લખીશું, ત્યારબાદ મહિનો લખીશું જાન્યુઆરી, અને ત્યારબાદ તારીખ લખીશું. એટલે વર્ષ, મહિનો અને તારીખ. વિગતની અંદર જે આમ નોંધની અંદર જે ખાતું ઉધાર થતું હોય અથવા જમા થતું હોય એ વિગતમાં લખીશું. દાખલા તરીકે પગાર ખાતે ઉધાર 2000, તે રોકડ ખાતે 2000. જે ખાતું ઉધાર થતું હોય એ ઉધાર ખાનામાં રકમ લખીશું, તે રોકડ ખાતે, રોકડ ખાતું જમા થાય છે તેથી જમા ખાનામાં 2000 લખીશું. ખાતા વહી, પાના નંબર, અહીંયા આપણે કશું લખવાનું નથી. આ વ્યવહારની જ્યારે આપણે ખાતા વહીમાં ખતવણી કરીએ અને જે પાના ઉપર આ વ્યવહારની ખતવણી થઈ હોય તેનો પાના નંબર અહીંયા નોંધાય છે, પણ આપણે અહીંયા ખાતા વહી પાના નંબરની નોંધ કરવાની નથી. એટલે વિગતની અંદર તમારે જે ખાતું ઉધાર થતું હોય અને જમા થતું હોય એ વિગતના ખાનામાં લખવામાં આવશે. પગાર ખાતાની રકમ ઉધાર થતી હોવાથી ઉધાર ખાનામાં 2000 નોંધીશું, રોકડ ખાતાની રકમ જમા થાય છે તો જમા ખાનામાં નોંધીશું, અને અહીંયા તેનો કુલ સરવાળો કરીશું.
ઉધાર અને જમા સરવાળો હંમેશા સરખો થાય છે કારણ કે જેટલી રકમ આમનોદમાં ઉધાર થતી હોય તેટલી જ રકમ આમનોદમાં જમા થતી હોય છે તેથી બંને બાજુનો સરવાળો હંમેશા સરખો જ આવતો હોય છે પ્રશ્ન નંબર 5 સંયુક્ત આમનોદ એટલે શું સંયુક્ત આમનોદ જો વ્યવહારમાં એકથી વધુ ખાતા ઉધાર કે જમા થતા હોય ત્યારે તેની અલગ અલગ આમનોંધ કરવાને બદલે એક જ આમનોંધ કરવામાં આવે તો તેને સંયુક્ત આમનોંધ કહેવાય એટલે કે ઘણી વખત વ્યવહારમાં એકથી વધુ ખાતા ઉધાર થતા હોય અથવા જમા થતા હોય ત્યારે આપણે એની અલગ અલગ આમનોંધ કરવાને બદલે એક જ આમનોંધ કરવામાં આવે તો તેને સંયુક્ત આમનોંધ કહેવાય ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈએ મજૂરી ખાતે ઉધાર 300 રૂપિયા મજૂરી ખાતે ઉધાર 300 રૂપિયા તે રોકડ ખાતે 300 રૂપિયા પગાર ખાતે ઉધાર 2000 તે રોકડ ખાતે જમા 2000 ટેલિફોન ખર્ચ ખાતે ઉધાર 300 તે રોકડ ખાતે જમા 300 તો આ 3 વ્યવહાર છે 3 ખાતા ઉધાર થાય છે એની અલગ અલગ આમનોંધ કરવાને બદલે આપણે એક અહીંયા સંયુક્ત આમનોંધ કરીશું તો સંયુક્ત આમનોંધ નીચે મુજબ આપણે કરીએ મજૂરી ખાતે ઉધાર 300 પગાર ખાતે ઉધાર 2000 ટેલિફોન ખર્ચ ખાતે ઉધાર 300 તે ₹500 તે રોકડ ખાતે ₹2800 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સંયુક્ત આમનોંધ કરીશું વ્યવહારની અંદર મજૂરી ખાતે ઉધાર પગાર ખાતે ઉધાર ટેલિફોન ખર્ચ ખાતે ઉધાર 3 ખાતા ઉધાર થાય છે અને રોકડ ખાતું એક જ જમા થતું જોવા મળે છે તો આ ત્રણેય વ્યવહારની અલગ અલગ આમનોંધ કરવાને બદલે એક જ જો આમનોંધ કરવામાં આવે જે કે મજૂરી ખાતે ઉધાર પગાર ખાતે ઉધાર ટેલિફોન ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે તો તેને આપણે સંયુક્ત આમનોંધ કહીશું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંયુક્ત આમનોંધ થશે હવે ત્યાર પછી આપણે એક નવો પ્રશ્ન લઈએ પ્રશ્ન નંબર 6 માલની અન્ય રીતે જાવકના વ્યવહારો જણાવી સમજાવો તો માલની અન્ય રીતે જાવકના વ્યવહારો જણાવી સમજાવો એટલે માલની અન્ય રીતે જાવક એટલે વેચાણ સિવાય માલ અન્ય રીતે જતો હોય તો તેને અન્ય રીતે માલની જાવકના વ્યવહારો કહેવાય દાખલા તરીકે આગમાં માલ બળી ગયો વરસાદમાં માલ પલળી ગયો ધર્માદામાં આપેલ માલ ઉપાડથી ગયેલ માલ વરસાદમાં પલળી ગયેલ માલ ચોરીથી થયેલ નુકસાન ચોરીથી ગયેલ માલ આ રીતે અન્ય રીતે માલની જાવકના વ્યવહારો થાય જેમાં ખરીદેલ માલ જતો હોય તો એમાં ખરીદ ખાતું હંમેશા જમા થતું હોય છે અને બીજું ખાતું આપણે આમાં ઉધાર કરીશું આની આમનોંધ તમે જે અન્ય રીતે માલની જાવકની જ્યારે આપણે આમનોંધ કરીશું ત્યારે ખરીદ ખાતું હંમેશા જમા થાય છે કારણ કે ખરીદેલો માલ
જતો હોય છે માલ જાય તે જમા તો અહીંયા આપણે પહેલો વ્યવહાર જોઈએ આગમાં માલ બળી ગયો તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા આવી એની આમ નોંધ થશે નંબર 2 ધર્માદામાં આપેલ માલ તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા આ બીજો વ્યવહાર વ્યવહાર નંબર 3 ઉપાડથી ગયેલ માલ તો કે ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા વ્યવહાર નંબર 4 ધર્માદામાં આપેલ માલ ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા જાહેરાતમાં આપેલ માલ તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા ત્યારબાદ 6 નંબરનો વ્યવહાર ચોરીથી થયેલ ગયેલ માલ તો એની આમ નોંધ થશે ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા વરસાદમાં માલ પલળી ગયો હોય તો વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા આગમાં માલ બળી જાય તો એની આમ નોંધ થશે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા તો આ રીતે માલની અન્ય રીતે જાવકના વ્યવહારો આપણા આમ નોંધની અંદર આવશે ત્યારે હંમેશા તમારે ખરીદ ખાતું જમા કરવાનું અને બીજું અન્ય ખાતું એમાં જે સંકળાયેલું હોય એ ખાતું ઉધાર થશે તો આ રીતે આમ નોંધ હવે આપણે આના પછીના પીરિયડની અંદર આમ નોંધના દાખલાઓ વિશે આપણે વાત અભ્યાસ કરીશું તો આ પ્રમાણે પ્રકરણ 4 આમ નોંધની અંદર આ જે થિયરી છે એ બરાબર આપણે સમજી લઈએ તો આપણને આમ નોંધના દાખલામાં કોઈ તકલીફ પડશે નહીં અને આમ નોંધ એ નામાનો મૂળભૂત અને પાયાનો ચોપડો છે આમ નોંધ આવડવી જરૂરી છે આમ નોંધ જો આપણને ન આવડે અથવા તો તકલીફ પડે તો નામાના હિસાબોમાં આપણને આગળના દરેક પ્રકરણની અંદર થોડી મુશ્કેલી પડે એટલે આમ નોંધના પ્રકરણમાં દરેક વિદ્યાર્થીએ બરાબર ખાસ નોંધ લેવી અને વ્યવસ્થિત સમજીને અભ્યાસ કરવો જય સ્વામિનારાયણ